અરે ભાઈ આ ઢોલ ક્યાં વાગે? આ ઢોલ, આ ઢોલ તને ખબર છે હમણાં રૂપાભાઈ છોકરાને જોવા આવ્યા હતા? હા, ઓલા રખડુને જોવા આવ્યા હતા. ઈ એવાની સગાઈ થોડી થઈ. એલા ભાઈ એની સગાઈ થઈ ગઈ. એની સગાઈ થઈ ગઈ તો હામા વાળાને કઈ લાંબી બુદ્ધિ નહીં હોય. સગાઈ ભલે થઈ પણ એનું કઈ લાંબુ નહીં હાલે. એના લગ્ન થાય તો મને કહેજે નહીં. કોડા ઢોલ એના લગ્ન નો જ વાગે છે. અને મેં તો સાંભળ્યું છે કે લગ્ન એ બહુ ધામધૂમથી કરે છે. તો એ ફૂગ ભેગા થાય ના ધંધા. એવા ફૂલકડી ના થઈ થઈ ને મોટા ખર્ચા કરે તો ફૂગ ભેગા નો થાય. એટલે ભાઈ એની પાસે સગવડ હોય તો જ તે ખર્ચો કરતો હોય ને. હું સગવડ હોય કાલ ખેતર ખેતર પગ ધરતો તો ઈ એને ગમે એમ કર્યું. જો ટણ બધે હેરો હેરશે ને કાલ છોકરો પાવણી જાહે. હવે હેરો હેર હું હોય હવે તો પાછો વાળ. તમે શું કામ કરો? મારે 30 વીઘા જમીન છે ઘેર રાખું. હવે ખેતી વા હું પાકે. લે ઓણ મારે 400 મણ કપાયો ભાઈ. હવે એમાં આવે ઈ દેખાય. એમાં ખર્ચો પાછો એટલો હાબો શો હોય ને. મારે 400 વડ કપાયો એમાં કાય વળે નહીં. થાય ને ખાવાનું થાય. પણ ભાઈ મારે 4 ભેહું છે એનું દૂધ થાય મહિને 20-25 હજાર. હવે ઈ દૂધ ના પૈસા માં થોડા રૂપિયા વાળા થાય. એમાં પેટ તોડા કેટલા કરવા પડે? એમાં ડોબા એ ડોબું થાય 4 રૂપિયા ભાળી. એની કરતા બટકો રોટલો ફલેખાય પણ નિરાત નું હોવો જોઈએ. એલા ભાઈ સમાજ માં બધા ને રહેવું હોય તો મહેનત તો કરવી પડે ને. નકર ભાઈ આ સમાજ આપણને ગણે નહી. મારી પાસે ભાઈ 2-3 ધંધા છે. આ ટેમ્પો આપણો એટલે તું તો વળકે છો. તને કઈ સારો ધંધો નથી મળતો? આવા ટેમ્પા ને બેમ્પા ને એવા કઈ રોડ ના ધંધા થોડા કરે. રાત દી રોડે રખડવા નું કઈ પડી કું વળી જાય ખબર ન પડે. એટલે આય મોટી નોટ લાગી અટાણ માં ક્યાં આવી ગયો? જાય તો હારું અહીંથી. કેમ ભાઈ આ બાજુ ભૂલા પડી ગયા? એલા ભાઈ મારે એક કાલ લગ્ન માં જવું છે ને તો 500 રૂપિયા ઉસી ના દે ને. ભાઈ હું કયું નો ભણગા ફિક્સો કે આવા ધંધા કરાય ને આવા ધંધા નો કરાય. મોટી પેઢી હોય એમ મંડાણો છે મને ઘુમરા નાખી દીધું. કઈક ધંધો કરતા હોય ને તો કોક પાસે આમ 500 રૂપિયા ઉસીના નો માંગવા જવા પડે. મિત્રો તમારી આજુબાજુ ગામમાં કે સમાજમાં ઘણી એવી અઘરી નોટો જોવા મળશે કે જે ના તો કઈ કામ કરતા હોય પોતે માંગીને બીડીયું પીતા હોય ને પાછા ગામના ઓટે બેઠા બેઠા આખા ગામની પંચાયત કરે અને પાછા બીજાને મોટી મોટી સલાહો દેતા હોય જે કોઈ તમારા જાનમાં આવી અઘરી નોટ. એટલે ભાઈ હોય જ ને ગામ હોય ને બધી જાતના માણસો હોય. શું આ વિડીયોમાં તમને મજા આવી તો લાઈક નહીં કરતા શેર કરી દો શેર.